અને હજી તો ચૂંટણીની તારીખો જાહેર થઈ જ નથી, પરંતુ ચૂંટણી પંચથી ઉપર જઈને ધારાસભ્યએ તારીખો જાહેર કરી. ઉમર ગામના ધારાસભ્ય રમણ પાટકરે ચૂંટણી આચારસંહિતાની તારીખ જાહેર કરી છે. 15મીથી આચારસંહિતા લાગુ થશે તેવું રમણ પાટકરે નિવેદન કર્યું. બીચ ફેસ્ટિવલના કાર્યક્રમમાં રમણ પાટકરે કરી જાહેરાત. રમણ પાટકરના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વલસાડના નારગોલ દરિયે બીચ ફેસ્ટિવલના પ્રોગ્રામમાં માજી મંત્રીએ કરી જાહેરાત. નરેન્દ્રભાઈ આપણો પરિવાર સંઘના સભ્ય છે એ ભાવ સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે 15 તારીખે આચારસંહિતા પડવાની છે ચૂંટણીની. 16 તારીખે આપણે કશું બોલી નહીં શકીશું. નરેન્દ્રભાઈ આપણો પરિવાર સંઘના સભ્ય છે એ ભાવ સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે 15 તારીખે આચારસંહિતા પડવાની છે ચૂંટણીની. 16 તારીખે આપણે કશું બોલી નહીં શકીશું. તો હજી તો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ જ નથી અને એ પહેલા આચારસંહિતા લાગુ થઈ જશે 15મી માર્ચથી તેવી વાત રમણ પાટકરે કરી છે. ચૂંટણી પંચથી ઉપર થઈને આ તેમણે નિવેદન આપ્યું છે અને ત્યારબાદ રાજકારણમાં ગરમાવો પણ આવી ગયો છે. બીચ ફેસ્ટિવલમાં તેમણે હાજરી આપી હતી અને આ પ્રોગ્રામમાં ખાસ એ નિવેદન કર્યું હતું કે 15મી માર્ચથી આચારસંહિતા લાગુ પડી જશે, જેના કારણે 14મી માર્ચ સુધી આ કાર્યક્રમ આપણે પૂર્ણ કરવો પડશે. હવે રમણ પાટકરને કઈ રીતે ખ્યાલ આવ્યો કે પહેલા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવાની છે કે નહીં, કારણ કે ચૂંટણી પંચે એ અંગે કોઈ જ સ્પષ્ટતા કરી નથી.